नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनो स्वागत है। आपणे अभ्यास करी रह्या छीए निर्णय घडतर एनो दाखला नंबर 29। बे उत्पादक कंपनीओ जेमनी कामगीरी नीचे मुजब हती ते एकीकरण करवानुं नक्की करे छे, एटले बे कंपनीओ क्ष अने य हवे भेगी करवानी छे। उत्पादन शक्तिनो उपयोग 90% अने 60% याद राखजो, बंने ओछी क्षमता आपी छे, 100 करता ओछी आपी छे, एटले बंनेने 100% शक्तिए भेगी करवानी। 90% अने 60% ए वेचाण रूपिया लाखमां आप्युं छे, चलित पड़तर लाखमां आपी छे, स्थिर खर्चा लाखमां आप्या छे। एकीकरणनी आ दरखास्तनो अमल थयो छे एम मानीने गणतरी करो। पहेलुं, संयोजित एकमनुं समतुल बिंદુએ વેચાણ, એટલે સમતુલ બિંદુએ વેચાણ અને તે તબક્કે ઉત્પાદન શક્તિનો ઉપયોગ, એટલે સમતુલ બિંદુ ટકામાં। બીજો, સંયોજિત એકમે રૂપિયા 37.50 લાખ નફો કમાવવો હોય તો તેનું વેચાણ, એટલે 37.5 લાખ નફાએ વેચાણ શોધવાનું। ત્રીજો, 80% ઉત્પાદન શક્તિએ સંયોજિત એકમની નફાકારકતા, એટલે 80% શક્તિએ નફાકારકતા શોધવાની। અને ચોથું, જો સંયોજિત એકમે 37.5 લાખ નફો કમાય એટલી સપાટીએ કામ કરવું હોય તો સ્થિર ખર્ચમાં 5% વધારો થાય ત્યારે વેચાણ કિંમતમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ। નીચે ડલાઈન કરજો, વેચાણ કિંમતમાં ટકાવારી વધારો માંગ્યો છે। આમ મુદ્દા નંબર 4 વેરી મસ્ત એમપી, 4 નંબરને એમપી કરજો, આ વસ્તુ સમજવા જેવી છે। સૌપ્રથમ બંને કંપનીને 100% શક્તિએ ભેગી કરવાની। પહેલા સંયોજિત પ્લાન્ટનું વેચાણ જોઈએ, આ રૂપિયા લાખમાં આવશે, આપણ રૂપિયા લાખમાં આવશે અને સ્થિર ખર્ચા પણ રૂપિયા લાખમાં આવશે। સૌપ્રથમ કંપની ક્ષ 90% એ 270 તો 100% એ કેટલા? કંપની ક્ષ 90% એ 270 તો 100% એ કેટલા? તો ઉપર મૂકવાનું એટલે 300 આવે। અને કંપની ય 60% એ 150 તો 100% એ કેટલા આવ્યું? એટલે 250 અને કુલ 550। જો બંને કંપની ભેગી કરવામાં આવે તો કુલ વેચાણ 550 લાખ થાય। સંયોજિત પ્લાન્ટના ચલિત ખર્ચા, એટલે બંને કંપનીના ચલિત ખર્ચા, બંને કંપની ભેગી કરવામાં આવે તો એના ચલિત ખર્ચા કેટલા? કંપની ક્ષ માટે પદ મૂકવાનું, 90% એ 198 તો 100% એ કેટલા? યો 60% એ 112.5 તો 100% એ કેટલા? એટલે આવશે 187.5, સરવાળો 407.5, કુલ ચલિત ખર્ચા। અને તમે જાણો છો એમ સ્થિર ખર્ચમાં આવું પદ મુકાય નહીં, કારણ કે 60% એ કે 90% એ કે 100% એ સ્થિર ખર્ચ તો સરખો જ રહેવાનો, એટલે કંપની ક્ષનો સ્થિર ખર્ચ 40 અને કંપની યનો 25, એટલે કુલ 65 કુલ સ્થિર ખર્ચ। હવે પેલું સંતુલ બિંદુ શોધવા માટે પીવીઆર શોધવો પડે, એટલે પીવીઆર નું સૂત્ર S - V / S / 100। S એટલે કુલ વેચાણ 550, માઇનસ V એટલે કુલ ચલિત ખર્ચા 407.5 / 550 / 100, એટલે પીવીઆર આવશે 25.91%। બીઈપી F / પીવીઆર, F એટલે 65 અને PVR 25.91%, એટલે 250.88 લાખ
250.88 લાખ। અને સંતુલ બિંદુ ટકામાં જોઈતું હોય તો બીઈપી છેદમાં વેચાણ ગુણ્યા 100, આ બીઈપી 250.88, વેચાણ એટલે પેલો 550 ગુણ્યા 100 એટલે ટકાવારી આવે 45.61%। આ એક નંબરનો જવાબ થયો। બે નંબરમાં 37.5 લાખ નફો કમાવો હોય તો વેચાણ રૂપિયા 37.5 લાખ ના નફાએ વેચાણ, એટલે વેચાણનું સૂત્ર મૂકી દેવાનું રૂપિયા વાળું એફ પ્લસ પી છેદમાં પીવીઆર। એફ પાસઠ પ્લસ પી 37.5 અને પીબીઆર 25.91 એટલે જવાબ આવશે 395.614 લાખ, એટલે 395.61 એવું પણ કહી શકો। નંબર 3, 80% શક્તિ એ નફાકારકતા, એટલે 80% શક્તિ એ નફો શોધવાનો, આ વેચાણ આપણું 100% શક્તિ એ છે, એટલે પદ મૂકવાનું કે જો 100% એ વેચાણ 550 તો 80% એ કેટલું, એટલે રકમ આવે 440। ટૂંકમાં 440 લાખ વેચાણે નફો શોધવાનો, એટલે પાછો વેચાણનું એકમો વાળું રૂપિયા વાળું સૂત્ર મૂકવાનું એફ પ્લસ પી છેદમાં પીવીઆર, આ રૂપિયા વાળું થયું કેવાય। એફ એટલે વેચાણ આ બાજુ પેલા 440 બરાબર એફ એટલે 65 સ્થિર ખર્ચ પ્લસ પી શોધવાનો અને પીવીઆર 25.91% એટલે નફો આવશે 49 લાખ। અને નંબર 4, સૌપ્રથમ સ્થિર ખર્ચમાં 5% વધારો કરીએ। નંબર 4, વર્તમાનના સ્થિર ખર્ચ 65 એમાં પ્લસ 5% વધારો, એટલે વધારો આવશે 3.25 અને 68.25 એ નવા સ્થિર ખર્ચ થાય। હવે આટલો સ્થિર ખર્ચ અને 37.5 લાખ નફો લઈ અને ફરી પાછું વેચાણ શોધી દેવાનું કે વેચાણ બરાબર એફ પ્લસ પી છેદમાં પીવીઆર, એફ એટલે 68.25 પ્લસ પી એટલે 37.5 અને પીવીઆર 25.91 આનો જવાબ આવે 408.16 અથવા 408.159 લાખ। આમાં ટકાવારી વધારો કીધો છે, આ છે મુદ્દા નંબર 4, એમાંથી માઇનસ મુદ્દા નંબર 2 મુજબ વેચાણ જો યાદ રાખો, મુદ્દા નંબર 2 માં જે વેચાણ છે પણ 37.5 લાખ જ છે અને આ પણ 37.5 લાખ જ છે, પરંતુ આમાં મૂળ સ્થિર ખર્ચા હતા અને આની અંદર સ્થિર ખર્ચમાં વધારો થાય છે 5%, તો વેચાણ વધીને આટલું થાય છે, એટલે મુદ્દા નંબર 2 મુજબ જો 37.5 લાખ નફો કમાવો હોય તો 395.614 લાખ વેચાણ હતું, એટલે વધારો કેટલો કરવો પડે કે 12.545 લાખ, આટલો વધારો કરવો પડે। હવે આની ટકાવારી શોધવાની કે વેચાણમાં ટકાવારી વધારો બરાબર વેચાણમાં વધારો
छेद मां मूल वेचाण गुणिया 100। वेचाण में वधारो એટલે 12.542, मूल वेचाण એટલે આ 395.614 गुणिया 100 એટલે 3.17% વધારો કરવો પડે વેચાણ કિંમતમાં। જો એ 3.17% વધારો કરે સ્થિર ખર્ચમાં 5% વધારો થાય અને 37.5 લાખ વેચાણ કરવું હોય, સોરી નફો કરવો હોય 37.5 લાખ તો થઈ શકે, એટલે માટે વેચાણ કિંમતમાં 3.17% વધારો કરવો પડે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।